नमस्ते विद्यार्थी मित्रों, હું નીલમ મિસ્ત્રી અશ્વમેધ વિદ્યાલય કિલાપાટી. ધોરણ 9માં આપણે કાર્ય અને ઊર્જા વિશે જોઈએ છે. તો એમાં આપણે કાર્ય વિશે સમજી ગયા છે, બરાબર. હવે આપણે એમાં જોવાના છે ઊર્જા વિશે, બરાબર. કાર્ય ટોપિક આપણો પૂરો થાય છે, હવે આપણે શું જોવાના છે? ઊર્જા. ઓકે, તો નેક્સ્ટ ટોપિક આપણો સ્ટાર્ટ થાય છે ઊર્જા. ઊર્જા એટલે કે એનર્જી, બરાબર. તો આ જે ઉર્જા છે એ ઉર્જા વિના આપણું જીવન કેવું છે? અસંભવ છે, બરાબર. આપણને જીવવા માટે પણ શાની જરૂરિયાત રહે છે? ઉર્જાની જરૂરિયાત રહે છે, બરાબર. અને આ જે ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ છીએ એ ઉર્જાનો ઉપયોગ જેમ જેમ વસ્તી વધતી જાય છે, બરાબર, તેમ તેમ દિન પ્રતિદિન એ ઉર્જાની માંગમાં પણ શું થતું જાય છે? વધારો થતો જાય છે. તો આ વસ્તુ આપણે શીખતા રહેવા છે. ઓકે, તો આપણને આ જે ઉર્જાની જરૂરિયાત રહે છે એ ઉર્જા આપણે ક્યાંથી મેળવીએ છીએ, બરાબર? ક્યાંથી આપણને મળે છે? તો સૂર્ય આપણા માટે કુદરતી ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે, બરાબર. સૂર્ય એ ઉર્જાનો મોટામાં મોટો કુદરતી સ્ત્રોત છે. અને આપણી ઉર્જાના ઘણા બધા સ્ત્રોત સૂર્ય દ્વારા જ ઉત્પન્ન થાય છે, બરાબર. એટલે આપણે જે પણ ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ એ ઉર્જામાંથી મોટે ભાગની જે ઉર્જા છે એ આપણને મોટેભાગની જે ઉર્જાના ઘણા બધા જે સ્ત્રોત છે આપણને મોટેભાગે એમાંથી પ્રાપ્ત થાય છે, સૂર્યમાંથી જ પ્રાપ્ત થાય છે. આપણે પરમાણુઓના કેન્દ્ર, પૃથ્વીના અંદરના ભાગોમાંથી તથા સમુદ્રના મોજામાંથી પણ ઉર્જા મેળવી શકીએ છીએ. શું તમે ઉર્જાના બીજા સ્ત્રોત વિશે વિચારી શકો છો? હા, શું તમે બીજા સ્ત્રોત વિશે વિચારી શકો છો? તો એના માટે તમને એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ સમજીએ. પ્રવૃત્તિમાં તમને કીધું છે કે ઉર્જાના કેટલાક સ્ત્રોત ઉપર દર્શાવ્યા છે, ઉર્જાના બીજા ઘણા સ્ત્રોત છે તેની યાદી બનાવો, બરાબર. કેટલાક સ્ત્રોત ઉપર દર્શાવે એટલે કે આપણે અત્યારે જોઈ ગયા કે પરમાણુના કેન્દ્રમાંથી, પૃથ્વીના અંદરના ભાગમાંથી, સમુદ્રમાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ, બરાબર. તો એ સિવાય પણ ઘણા બધા ઉર્જાના સ્ત્રોત છે, તો તેની યાદી આપણે બનાવવાની છે. પછી નાના સમૂહોમાં વિચાર વિમર્શ કરો કે કેવી રીતે ઉર્જાના કેટલાક સ્ત્રોત સૂર્યને લીધે છે, બરાબર. તમે જે યાદી બનાવો છો એ યાદી બનાવીને પછી આપણે નાના સમૂહ એટલે કે આપણે જૂથ બનાવવાના છે આપણા ફ્રેન્ડ સર્કલ સાથે, બરાબર. અને પછી વિચારવાનું છે કે જે યાદી બનાવી છે ઉર્જાના સ્ત્રોતની આપણે, તેમાંથી કયા ઉર્જાના સ્ત્રોત સૂર્યના લીધે છે એ આપણે અલગ પાડવાના છે. શું ઉર્જાના કેટલાક એવા સ્ત્રોત પણ છે જે સૂર્યના કારણે નથી, બરાબર. તો ત્યાં આપણને ખબર પડશે કે કેટલાક ઉર્જાના એવા પણ સ્ત્રોતો છે કે જે સૂર્યના કારણે હોતા નથી. તો એના માટે પહેલાં તો આપણે શું કરવું પડશે? ઉર્જાની યાદી બનાવવા પડશે, તો આપણને ખ્યાલ આવશે. ઓકે, તો પહેલાં જો આપણે યાદી બનાવીએ તો એ છે પહેલું તો સૌર ઉર્જા, બરાબર. પછી આવશે ન્યુક્લિયર ઉર્જા, પછી આવશે પવન ઉર્જા, સાગર ઉર્જા, બરાબર. સમુદ્રમાંથી મળતી ઉર્જા એને આપણે સાગર ઉર્જા કહી શકીએ, બરાબર. પછી હાઈડ્રો ઉર્જા એટલે કે પાણીમાંથી મળતી ઉર્જા, પછી પૃથ્વીના પેટાળમાં રહેલી ઉર્જા, વગેરે ઉર્જાના સ્ત્રોતો છે, બરાબર. હવે આમાંથી સૂર્ય જે છે એ સૂર્ય એ આપણા માટે કુદરતનો સૌથી મોટો ઉર્જાનો સ્ત્રોત છે, કુદરતી, બરાબર. પવન ઉર્જા, પૃથ્વીના પેટાળમાં રહેલી ઉર્જા, સાગર ઉર્જા, સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે લીલા વૃક્ષો હોય છે પોતાનો ખોરાક બનાવે છે એમાં સંગ્રહાયેલી ઉર્જા વગેરે, બરાબર. તો આ બધા ઉર્જાના સ્ત્રોતો છે. તો સૂર્યપ્રકાશના લીધે જમીન અને પૃથ્વી પરનું પાણી અનિયમિત રીતે ગરમ થાય છે અને એના કારણે વાતાવરણમાંથી હવા ગતિમાં આવે છે, બરાબર, જે પવન ઉર્જાના સ્વરૂપે હોય છે, બરાબર. પછી પૃથ્વીના પેટાળમાં ઓઇલ, કુદરતી ગેસ, કોલસાના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહાયેલી છે જે પૃથ્વીના નિર્માણ વખતે સૌર ઉર્જાના કારણે જ
સૌર ઉર્જાને જ આભારી છે. બરાબર. પછી સાગરમાં આવતી જે ભરતી અને ઓટ છે, તે ભરતી અને ઓટ સાથે પણ ઉર્જા સંકળાયેલી છે. કઈ? સૌર ઉર્જા, જેમાં સૌર ઉર્જાનો પણ મોટો ફાળો છે. પછી બાકી રહી ન્યુક્લિયર ઉર્જા. બરાબર. તો ન્યુક્લિયર ઉર્જા પાવર પ્લાન્ટ્સમાં વપરાતા ન્યુક્લિયર ઉર્જા, વિદ્યુત કોષોમાં સંગ્રહાયેલી રાસાયણિક ઉર્જા વગેરેમાં સૌર ઉર્જાનો કોઈ પણ ફાળો હોતો નથી. બરાબર. એટલે કે ન્યુક્લિયર ઉર્જા હોય છે, પછી રાસાયણિક ઉર્જા હોય છે, વિદ્યુત કોષોમાં સંગ્રહાયેલી રાસાયણિક ઉર્જા હોય છે. બરાબર. તો એ બધામાં સૌર ઉર્જાનો ફાળો હોતો નથી, એ સૌર ઉર્જાને આભારી નથી. બાકીની જે બધી ઉર્જા આપણને જોવા મળે છે એ સૌર ઉર્જાને આભારી હોય છે. ઓકે. હવે આપણે આગળ જોઈએ તો ઉર્જા શબ્દોનો ઉપયોગ એ આપણા રોજિંદા જીવનમાં ઘણીવાર થાય છે. બરાબર. પરંતુ વિજ્ઞાનમાં આનો ચોક્કસ અને યોગ્ય અર્થ જે રીતે આપણે કાર્ય માટે સમજી ગયા એ જ રીતે અહીંયા હવે આપણે ઉર્જા માટે સમજવાનું છે. બરાબર. કે વિજ્ઞાનની ભાષામાં ઉર્જા શબ્દોનો ચોક્કસ અને યોગ્ય અર્થ શું છે, તો એના માટે તમને કેટલાક ઉદાહરણ આપેલા છે. ઉદાહરણ પર વિચાર કરીએ કે જ્યારે તીવ્ર ગતિથી ક્રિકેટનો દડો સ્થિર વિકેટ એટલે કે સ્ટમ્પ સાથે અથડાય ત્યારે વિકેટ દૂર જઈને પડે છે. બરાબર. એટલે કે જે સ્ટમ્પ હોય છે એ સ્ટમ્પની સાથે તીવ્ર ગતિથી આવતો દડો જો અથડાય તો એના કારણે શું થાય છે, તો એ સ્ટમ્પ એની જગ્યા પરથી શું થાય છે, દૂર જઈને પડે છે, સ્થાનાંતરિત થાય છે. બરાબર. તે જ રીતે જ્યારે આપણે કોઈ વસ્તુને કોઈ ચોક્કસ ઊંચાઈ સુધી ઉપાડીએ છીએ ત્યારે તેમાં કાર્ય કરવાની ક્ષમતા આવી જાય છે. બરાબર. એટલે કે કોઈ વસ્તુ, ધારો કે આ વસ્તુ જમીન પર પડેલી છે તો તે સમયે એનામાં કાર્ય કરવાની ક્ષમતા નથી, પણ એ વસ્તુને જો આપણે કોઈ ચોક્કસ ઊંચાઈ સુધી ઉપાડીએ અને પછી એને છોડી દઈએ તો શું થશે, એ વસ્તુ નીચે આવશે. બરાબર. એટલે કે એમાં કાર્ય કરવાની ક્ષમતા આવી જતી હોય છે. તમે ચોક્કસ જોયું હશે કે ઉપર સુધી ઉઠાવેલો હટોળો જ્યારે લાકડાના કોઈ ટુકડા ઉપર રાખેલી ખીલી સાથે અથડાય છે ત્યારે તે ખીલી લાકડામાં ઘૂસી જાય છે. બરાબર. એટલે કે લાકડામાં ખીલી જો અંદર આપણે અંદર ઘૂસાડવી હોય તો એના માટે શું કરવું પડે, તો ચોક્કસ ઊંચાઈ સુધી હથોડો ઉઠાવવો પડે. બરાબર. અને એ હથોડો ખીલી પર પડે તો ખીલી લાકડાની અંદર જાય. પણ તમે શું કહેવાય, એમ જ હથોડેથી એના પર ઠોકિયા કરો તો ખીલી અંદર જશે નહીં. બરાબર. હથોડીને ખીલી સાથે અડકાવી મૂકો એમ જ તો ખીલી લાકડાની અંદર જતી રહેશે નહીં, જતી નથી. બરાબર. પણ શું કરવું પડશે, હથોડીને ચોક્કસ અંતર સુધી ઉઠાવવી પડે અને પછી ખીલી પર એના પર પ્રહાર કરવો પડે તો ખીલી સરળતાથી લાકડાની અંદર જતી રહે છે. એ જ રીતે બાળકોને જે રમકડા રમવાના હોય છે એની વાત કરીએ તો રમકડામાં ચાવી ભરતા તમે બાળકોને જોયા હશે. બરાબર. ચાવીવાલા રમકડા તમે જોયા હશે. બરાબર. તો અને જ્યારે તે રમકડું કોઈ જમીન ઉપર રાખવામાં આવે તો તે શું કરવા લાગે છે, ગતિ કરવા લાગે છે. બરાબર. એટલે કે તમે ચાવી ભરો અને પછી એ રમકડુંને જમીન પર મૂકશો તો રમકડું શું થશે, ગતિ કરશે. બરાબર. પણ ચાવી ભરવા વગર જો તમે રમકડુંને જમીન પર મૂકશો તો શું રમકડું ગતિ કરશે, નહીં, ગતિ કરશે નહીં. પછી બીજું ઉદાહરણ છે કે જ્યારે કોઈ ફુગ્ગામાં આપણે હવા ભરીએ અને પછી તેને દબાવીએ તો ત્યારે એના આકારમાં શું થાય છે, ફેરફાર થાય છે. જો આપણે ફુગ્ગાને ઓછું બળ આપીને દબાવીએ તો લાગુ પડેલ બળ દૂર કરતાં તે પોતાનો મૂળ આકારમાં પાછો આવે છે. બરાબર. એટલે કે ઓછું બળ આપીએ ફુગ્ગા પર, બરાબર, તો એના કારણે એના આકારમાં શું થશે, ફેરફાર થશે અને એ બળ દૂર કરશું તો ફરીથી એ પોતાનો મૂળ આકાર મેળવશે. બરાબર. પરંતુ જો એ જ ફુગ્ગાને આપણે વધારે બળથી દબાવીએ તો શું થશે, મોટા અવાજથી એ ફૂટી જશે. બરાબર. તો આ બધા જે ઉદાહરણ છે એ ઉદાહરણમાં તમે જોયું કે જુદા જુદા પ્રકારથી કાર્ય કરવાની ક્ષમતા મેળવે છે. બરાબર. દરેક ઉદાહરણમાં તમે જોયું કે દરેક પદાર્થ જે છે એના પર બળ લગાડવામાં આવે છે અને એના કારણે દરેક પદાર્થ શું કરે છે, તો કાર્ય કરવાની ક્ષમતા મેળવતા હોય છે.
બરાબર જો કોઈ વસ્તુમાં કાર્ય કરવાની ક્ષમતા હોય તો કહી શકાય કે તેમાં શું છે ઉર્જા છે અને જે વસ્તુ કાર્ય કરે છે તે ઉર્જા ગુમાવે છે અને જે વસ્તુ ઉપર કાર્ય થાય છે તે ઉર્જા મેળવે છે આ વસ્તુ ધ્યાન રાખજો કે જે કાર્ય કરે છે તે ઉર્જા ગુમાવે છે બરાબર અને જે અને જે વસ્તુ પર કાર્ય થાય છે તે ઉર્જા મેળવે છે જેમ કે ઉદાહરણ તરીકે આપણે ફુગ્ગાની વાત કરીએ બરાબર તો ફુગ્ગો આપણે ફૂલાવીએ છીએ ઓકે તો ફુગ્ગો ફૂલાવીએ એટલે કે હવા આપણે ભરીએ છીએ એટલે કાર્ય કોણ કરે આપણે મનુષ્ય કરીએ બરાબર એટલે મનુષ્ય શું કરશે કાર્ય કરે છે એટલે એ શું કરે પોતાની ઉર્જા ગુમાવે છે બરાબર જ્યારે ફુગ્ગામાં બરાબર જે વસ્તુ ઉપર શું થાય કાર્ય થાય એટલે કે ફુગ્ગા ઉપર કાર્ય થાય છે ફુગ્ગામાં આપણે હવા ભરીએ છીએ બરાબર એટલે ફુગ્ગો એ શું મેળવે છે ઉર્જા મેળવે છે બરાબર આમ જો કોઈ વસ્તુમાં ઉર્જા હોય તો તે કેવી રીતે કાર્ય કરે છે હવે એ સમજીએ તો કોઈ વસ્તુ જેમાં ઉર્જા છે તે બીજી કોઈ વસ્તુ ઉપર બળ લગાડી શકે છે જ્યારે આવું થાય ત્યારે ઉર્જા એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં શું થાય છે સ્થાનાંતરિત થઈ જાય છે ત્યારે ઉર્જા એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં સ્થાનાંતરિત થઈ જાય છે અને બીજી વસ્તુ થોડી ઉર્જા પ્રાપ્ત કરતી હોવાથી કંઈક કાર્ય કરી શકે છે અને આ રીતે તે ગતિમાં આવી શકે છે આમ પ્રથમ વસ્તુમાં કાર્ય કરવાની ક્ષમતા હતી એ દર્શાવે છે કે કોઈ પણ વસ્તુ જેમાં ઉર્જા છે તે કાર્ય કરી શકે છે જેમ કે ઉદાહરણ તરીકે મેં પહેલાં જ તમને કીધું કે તીવ્ર ગતિથી આવતો દડો સ્તંભ સાથે અથડાય તો શું થાય છે તો સ્તંભ થોડું દૂર જઈને પડતું હોય છે બરાબર એટલે કે સ્તંભ સ્થાનાંતરિત બરાબર પહેલાં સ્થિર હતું એમાં કાર્ય કરવાની ક્ષમતા હતી નહીં પણ જેવો દડો એની સાથે અથડાય છે તો એના કારણે શું થાય છે તો દડાની જે ગતિ હતી દડા પાસે જે ઉર્જા હતી એ ઉર્જા કોને મળી જાય છે બરાબર દડા પાસે જે ઉર્જા હતી એ કઈ ઉર્જા હતી ગતિ ઉર્જા હતી ગતિમાં આવે છે ને બરાબર એટલે દડાની જે ગતિ ઉર્જા છે એ કોને મળી જશે તો સ્ટમ્પને મળી જશે બરાબર અને સ્ટમ્પ ગતિમાં આવે છે બરાબર દડાની ગતિ ઉર્જા કોને મળે છે તો દડાની ગતિ ઉર્જા સ્ટમ્પને મળે છે બરાબર અને એના કારણે સ્ટમ્પ ગતિમાં આવે છે અને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે બરાબર એટલે આપણે એવું કહી શકીએ કે જે દડો હતો એ દડો પાસે શું હતી ઉર્જા હતી અને એના કારણે શું થાય છે સ્ટમ્પ પણ ગતિમાં આવે છે બરાબર એટલે કે સ્ટમ્પ પણ દડા પાસેથી ગતિ ઉર્જા મેળવે છે આમ આપણે એવું કહી શકીએ કે કોઈ વસ્તુ કે જેમાં ઉર્જા છે તે શું કરી શકે છે કાર્ય કરી શકે છે આમ આ પ્રકારે કોઈ વસ્તુમાં રહેલી ઉર્જા તેને કાર્ય કરવાની ક્ષમતાના રૂપમાં આપણે માપી શકીએ છીએ બરાબર એટલે ઉર્જાની એ વ્યાખ્યા શું છે તો પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે બરાબર એટલા માટે ઉર્જાનો એકમ એ જ છે જે કાર્યનો એકમ છે બરાબર પદાર્થની ઉર્જા કોને કહેવાય તો પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને શું કહેવાય ઉર્જા કહેવાય બરાબર અને એટલા જ માટે ઉર્જાનો એકમ એ કોનો એકમ છે તો ઉર્જાનો એકમ એ કાર્યનો એકમ જેવો જ છે બરાબર એટલે કે કાર્યનો એકમ જે છે એ જ ઉર્જાનો એકમ છે અને એટલે જ ઉર્જાને જૂલ વડે દર્શાવવામાં આવે છે અને એક જૂલ કાર્ય કરવા માટેની આવશ્યક ઉર્જાની માત્રા એક જૂલ જ હોય છે અને ક્યારેક ક્યારેક ઉર્જાનો મોટો એકમ કયો વપરાશે કિલો જૂલ કે જે બરાબર ઉર્જાનો મોટો એકમ કયો છે કિલો જૂલ નો ઉપયોગ થાય છે અને એક કિલો જૂલ બરાબર આ વસ્તુ ધ્યાન રાખજો એક કિલો જૂલ બરાબર 1000 જૂલ બરાબર ઉર્જાનો મોટો એકમ કિલો જૂલ છે અને એક કિલો જૂલ બરાબર 1000 જૂલ ઓકે
હવે આપણે જોઈએ ઉર્જાના પ્રકાર. તો આપણે આપણે જે વિશ્વમાં એટલે કે જે દુનિયામાં રહીએ છીએ ત્યાં આપણને અનેક પ્રકારની ઉર્જા મળી રહે છે, બરાબર. અને અનેક પ્રકારની ઉર્જામાં કઈ ઉર્જા? તેમાં યાંત્રિક ઉર્જા, પછી સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, ઉષ્મા ઉર્જા, રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જા, પ્રકાશ ઉર્જા, બરાબર. વિવિધ પ્રકારની ઉર્જાનો શું થાય છે? અહીંયા સમાવેશ થાય છે, બરાબર. એટલે કે આપણે એવી દુનિયામાં વસીએ છીએ કે જ્યાંથી આપણને વિવિધ પ્રકારની ઉર્જા મળી રહે છે, બરાબર. તો એમાંથી આપણે હવે અત્યારે જોવાના છે ગતિ ઉર્જા વિશે. કોના વિશે જોવાના છે? ગતિ ઉર્જા. ઓકે, તો ગતિ ઉર્જા સમજવા માટે અહીંયા તમને પ્રવૃત્તિ આપેલી છે, એ પ્રવૃત્તિ સમજી લઈએ પહેલા. પ્રવૃત્તિમાં તમને કીધું છે કે એક વજનદાર દડો લો, તેને રેતીના મોટા ઢગલા પર ફેંકો. ભીની રેતીની સપાટી પર આ પ્રવૃત્તિ સારી રીતે સમજી શકાશે, બરાબર. એટલે કે આપણે આ જે પ્રવૃત્તિ કરવાની છે એ સેના પર કરવાની છે? ભીની રેતી પર. દડાને રેતી ઉપર લગભગ 25 સેન્ટીમીટરની ઊંચાઈથી ફેંકો. દડો રેતીમાં એક ખાડો બનાવી દેશે, બરાબર. એટલે આપણે દડાને 25 સેન્ટીમીટરની ઊંચાઈથી ફેંકશું તો શું થશે? રેતીમાં ખાડો બંધ પડશે, બરાબર. હવે આ જ પ્રવૃત્તિ આપણે ફરીથી કરવાની છે. કેટલા સેન્ટીમીટર ઊંચાઈથી? તો પહેલાં આપણે 25 સેન્ટીમીટર ઊંચાઈથી દડો ફેંક્યો હતો, પછી એની જગ્યાએ હવે શું કરવાનું છે? 50 સેન્ટીમીટર ઊંચાઈએ, ત્યારબાદ 1 મીટરની ઊંચાઈએ, ત્યારબાદ 1.5 મીટરની ઊંચાઈએથી આ પ્રવૃત્તિને આપણે પુનરાવર્તિત કરવાની છે, ફરીથી કરવાની છે. અથવા તો તમે એવું પણ કરી શકો કે શું કહેવાય, એમ પહેલાં આપણા ઘરે ફ્લોર હોય તો પહેલાં માળેથી તમે દડો નાખી શકો, પછી બીજા માળેથી દડો નાખી શકો, ત્રીજા માળેથી નાખી શકો, ચોથા માળેથી નાખી શકો, બરાબર. જ્યાંથી પણ તમે નાખીને આ પ્રવૃત્તિ કરી શકો છો. પરંતુ જ્યાં તમે દડો નાખો છો ત્યાં તમને ખાડો મળવો જોઈએ, બરાબર. એટલે કે ખાડો પડે એ પ્રકારની જમીન હોવી જોઈએ. હવે ચોક્કસ કરો કે દરેક ખાડો સુસ્પષ્ટ દેખાય છે, બરાબર. તો આપણે હવે અવલોકન કરવાનું છે કે જે ખાડો પડે છે શું એ એકદમ સ્પષ્ટ દેખાય છે. દડાની ઊંચાઈ અનુસાર દરેક ખાડા પર નિશાન લગાવો, બરાબર. એટલે કે 25 સેન્ટીમીટર ઊંચાઈએ નાખેલા દડાના કારણે જે ખાડો પડે છે એની નિશાની કરો, પછી 50 સેન્ટીમીટર, 1 મીટર, 1.5 મીટર, દરેક ઊંચાઈ જુદી જુદી ઊંચાઈથી આપણે દડો નાખેલો છે અને એના કારણે જે ખાડો પડે છે એને તમારે અલગ અલગ નિશાનીથી અંકિત કરવાના છે, બરાબર. અને પછી એ ખાડાની શું કરવાની છે? ઊંડાઈ માપવાની છે, બરાબર. અને દરેક ખાડાની ઊંડાઈ માપીને એની સરખામણી એકબીજા સાથે કરવાની છે, બરાબર. તેમની ઊંડાઈની સરખામણી કરો. હવે તેમાંથી કયા ખાડાની ઊંડાઈ સૌથી વધુ હશે? હવે આપણે સરખામણી કરશું તો આપણને ખબર પડશે કે અમુક જે ખાડા હશે તેની ઊંડાઈ કેવી હશે? બીજા ખાડાની સરખામણીમાં વધારે હશે, બરાબર. તો હવે એ કયા ખાડાની ઊંડાઈ હશે કે જેની ઊંડાઈ વધારે હશે, બરાબર. તો અને એવું પણ થશે કે કોઈક ખાડાની ઊંડાઈ ઓછી હશે, બરાબર. પછી એ સારા કારણે તો એ પણ આપણે જાણવા પડશે, બરાબર. તો એવા ખાડાની ઊંડાઈ વધારે હશે કે જે દડો આપણે સૌથી વધારે ઊંચાઈથી નાખેલો હશે, બરાબર. એટલે કે અહીંયા આપણે 25 સેન્ટીમીટર, 50, 1 મીટર અને 1.5 મીટર લીધું છે. તેમાં સૌથી વધારે ઊંચાઈ કઈ છે? 1.5 મીટર, બરાબર. એટલે કે 1.5 મીટર ઊંચાઈથી જે દડો નાખેલો હશે એ દડા દ્વારા જે ખાડો બનેલો હશે એની ઊંડાઈ કેવી હશે? સૌથી વધારે હશે, બરાબર. તેનું કારણ શું છે? તો જે અંતર છે, બરાબર,
એ બીજા દડાની સરખામણીમાં એનું અંતર કેવું છે, વધારે છે, બરાબર, વધારે અંતર કાપીને આવે છે એટલા માટે, બરાબર. અને સૌથી ઓછી ઊંડાઈ કોની હશે, તો 25 સેન્ટીમીટર અંતરે નાખેલા દડાની ઊંડાઈ સૌથી ઓછી હશે, બરાબર. તેનું કારણ શું છે, તો બીજા બધા દડાને આપણે જ્યાંથી નાખેલો છે એની સરખામણીમાં આ દડાની ઊંચાઈ કેવી છે, ઓછી છે એટલા માટે. ઓકે, આમ જેમ ઊંચાઈ વધારે હશે, બરાબર, એટલે કે જેમ ઊંચાઈ વધારે હશે એટલે કે નીચેથી દડો જેટલો વધે ઊંચાઈ જશે, બરાબર, તો અહીંયા જે દડો છે એ કેવો છે, સ્થિર છે, બરાબર, સ્થિતિ ત્યાંથી એ ઉપર જશે તો અહીંયા દડો જે છે એ દડા પાસે કઈ ઊર્જા હશે, તો સ્થિર છે, બરાબર, સ્થિતિ ઊર્જા છે. અને એ સ્થિતિ ઊર્જા પછી શેમાં પરિવર્તન પામે છે, ગતિ ઊર્જામાં, બરાબર. એટલે જેમ દડા પાસે સ્થિતિ ઊર્જા વધારે હશે તેમ દડો દડા દ્વારા જે ખાડો મળે છે, ખાડાની ઊંડાઈ કેવી મળે છે આપણને, વધારે મળે છે, બરાબર. એટલે કે 1.5 મીટર અંતરે રહેલો જે દડો છે એ દડા પાસે સ્થિતિ ઊર્જા વધારે પ્રમાણમાં છે બીજા બધા અંતરે રાખેલા દડાની સરખામણીમાં. ઓકે, એટલા માટે અહીંયા આપણને ઊંડો ખાડો મળે છે. જ્યારે 25 સેન્ટીમીટર ઊંચાઈ રાખેલો દડા પાસે સ્થિતિ ઊર્જા બીજે બધા અંતરે રાખેલા દડા કરતાં કેવી છે, ઓછી છે, બરાબર, એટલા માટે અહીંયા ખાડાની ઊંડાઈ કેવી મળે છે, સૌથી ઓછી મળે છે, બરાબર. આમ આ પ્રવૃત્તિ પછી આપણે એવું કહી શકીએ કે જેમ ઊંચાઈ વધારે તેમ તેમ ખાડાની ઊંડાઈ આપણને વધારે મળે છે, કારણ કે તે દડાની જે સ્થિતિ ઊર્જા છે એ કેવી હોય છે, વધારે હોય છે એટલા માટે. બીજી પ્રવૃત્તિ સમજી લઈએ. અહીંયા તમને કીધું છે કે આકૃતિ 11.5, બરાબર, અહીંયા તમને આકૃતિ આપી છે, આકૃતિ જોઈએ. ઓકે, અહીંયા આકૃતિ આપી છે, તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે સાધનો ગોઠવવાના છે. હવે જાણીતા દડના લાકડાના બ્લોકને એક ટ્રોલીની સામે ચોક્કસ અંતરે મૂકો, બરાબર, એટલે કે આ ટ્રોલી છે, એ ટ્રોલીને દોરી વડે વજનના પલ્લા સાથે બાંધેલી છે, બરાબર. તો એ ટ્રોલી જાણીતા દડના લાકડાના બ્લોકને, બરાબર, એટલે કે આ જે લાકડાનું બ્લોક છે એનું દળ જાણીતું છે, આપણને ખબર છે, બરાબર. તો એ બ્લોકને આપણે ટ્રોલીની સામે મૂકવાની છે ચોક્કસ અંતરે. હવે પલ્લામાં શું કરવાનું છે, તો પલ્લામાં જાણીતું દળ મૂકવાનું છે, બરાબર, એટલે કે 100 ગ્રામ, 200 ગ્રામ, 300 ગ્રામ, એ રીતે અહીંયા પલ્લામાં દળ આપણે મૂકવાના છે, જેથી ટ્રોલી શું થશે, અહીંયા પલ્લામાં આપણે જાણીતા વજનનું દળ મૂકશું એના કારણે ટ્રોલી ગતિમાં આવશે, બરાબર. તેથી ટ્રોલી ગતિની શરૂઆત કરે છે. હવે ટ્રોલી આગળ ગતિ કરીને લાકડાના બ્લોક સાથે અથડાશે, આપણે વચ્ચે બ્લોક મૂકેલો છે ને, બરાબર, એટલે એના કારણે શું થશે, તો ટ્રોલી આગળ ગતિ કરશે તો ગતિના કારણે બ્લોક સાથે અથડાશે. ટેબલ ઉપર એક અવરોધક એવી રીતે રાખો કે બ્લોકને અથડાયા બાદ ટ્રોલી ત્યાં અટકી જાય, બરાબર. એટલે આ ટેબલ પર આપણે એક અવરોધક એવી રીતે રાખવાનું છે કે ટ્રોલી અથડાય છે અને પછી ત્યાં અટકી જાય છે અને બ્લોક સ્થાનાંતરિત થાય. બ્લોકનું સ્થાનાંતર માપો, બરાબર. હવે આ જે બ્લોક છે એ સ્થાનાંતર કરે છે, તો એ કેટલું સ્થાનાંતર કરે છે એ આપણે માપવાનું છે. તો આનો અર્થ એ થયો કે ટ્રોલી દ્વારા બ્લોક પર કાર્ય થયું અને બ્લોક શું કરે છે, ઊર્જા મેળવે છે, બરાબર. એટલે કે ટ્રોલીની પાસે જે ઊર્જા હતી એ ઊર્જા કોણે મેળવી, બ્લોકે મેળવી, બરાબર. તો એના કારણે બ્લોક શું કરે છે, ગતિ કરે છે. તો અહીંયા પ્રશ્ન છે કે આ ઊર્જા ક્યાંથી આવી, બરાબર. તો બ્લોક ગતિ કરે છે, બરાબર. તો બ્લોક તો પહેલા સ્થિર હતો પણ હવે શું કરે છે, તો ટ્રોલી સાથે અથડાયા બાદ એ ગતિ કરે છે, બરાબર. તો બ્લોક પાસે જે ઊર્જા આવી છે એ ક્યાંથી આવી, એવો પ્રશ્ન તમને પૂછેલો છે. ઓકે, પછી તમને કીધું છે કે પલ્લામાં મૂકેલા વજનમાં વધારો કરી આ પ્રયોગનું પુનરાવર્તન કરો, બરાબર. એટલે કે પહેલાં આપણે 100 ગ્રામ મૂક્યું છે, તો હવે આપણે શું કરવાનું છે, 200 ગ્રામ મૂકીને ફરીથી પાછી એ જ પ્રવૃત્તિ આપણે રિપીટ કરવાની છે, બરાબર. આમ જુદા જુદા જાણીતો દળ મૂકીને આપણે આ પ્રવૃત્તિ વારંવાર રિપીટ કરવાની છે, બરાબર. તો પછી તમને કીધું છે કે કયા કિસ્સામાં સ્થાનાંતર વધુ છે, આ કિસ્સામાં થતું કાર્ય
વધુ છે અને કયા કિસ્સામાં થતું કાર્ય વધારે છે એ અહીંયા આપણે જોવાનું છે. અને આ પ્રવૃત્તિમાં ગતિમાન ટ્રોલી કાર્ય કરે છે અને તેથી તે ઉર્જા ધરાવે છે એવું આપણે કહી શકીએ. બરાબર, હવે અહીંયા આપણો પ્રશ્ન છે કે ઉર્જા ક્યાંથી આવી. તો આપણે સમજીએ કે પલ્લામાં જે આપણે દળ મૂકીએ છીએ એ દળના કારણે શું થશે, તો પલ્લું નીચેની તરફ ખેંચાશે, કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગશે અને એના કારણે શું થશે, તો દોરી મારફતે ટ્રોલી પર પણ એ બળ લાગે છે અને તેથી ટ્રોલી ગતિ કરે છે અને બ્લોક સાથે અમુક બળથી અથડાય છે અને એના કારણે લાકડાનો બ્લોક ગતિમાં આવે છે અને ગતિ ઉર્જા મેળવે છે. આમ ટ્રોલીની ઉર્જા બ્લોકની ઉર્જામાં પરિવર્તન પામે છે. બીજા શબ્દોમાં આપણે કહીએ તો ગતિમાન ટ્રોલી બ્લોક સાથે બ્લોક પર કાર્ય કરે છે એવું આપણે કહી શકીએ. હવે જો પલ્લામાં મૂકેલા દળમાં વધારો કરવામાં આવે તો જાણીતા દળની મોટા મૂલ્યની ઉર્જા ટ્રોલીને ગતિ ઉર્જામાં રૂપે પ્રાપ્ત થાય છે. બરાબર, એટલે કે જેમ જેમ દળ વધારતા જઈએ તેમ તેમ પલ્લા દ્વારા જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે પલ્લામાં, એ ગુરુત્વાકર્ષણ બળના કારણે ટ્રોલી વધારે ઝડપથી ગતિમાં આવશે. બરાબર, અને વધારે ગતિ ઉર્જા પછી કોને મળશે, લાકડાના બ્લોકને મળે છે. આમ ટ્રોલી વધુ ઝડપથી ગતિ કરીને વધુ બળથી બ્લોક સાથે અથડાય છે અને બ્લોક પર વધારે કાર્ય થાય છે અને એના પરિણામે દેખીતી રીતે બ્લોકનું સ્થાનાંતર પહેલાંના કિસ્સામાં કેવું થાય છે, વધારે થાય છે. બરાબર, આમ આપણે એવું કહી શકીએ કે પલ્લામાં મૂકેલા દળની ઉર્જા ટ્રોલીને ગતિ ઉર્જા રૂપે મળે છે અને ત્યારબાદ ટ્રોલીની અથડામણ બ્લોક સાથે થવાથી બ્લોક પર કાર્ય થાય છે અને બ્લોક ગતિ ઉર્જા મેળવે છે અને સ્થાનાંતરિત થાય છે. ઓકે, એટલે જેમ જેમ વજન વધતા જશું તેમ તેમ વધારે બળથી ટ્રોલી ગતિ કરશે અને એના કારણે બ્લોક સાથે વધારે બળથી અથડાશે અને બળ વધારે સ્થાનાંતરિત થશે. બરાબર, એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે દળ વધારવામાં આવે તો એના કારણે બ્લોક દ્વારા થતું જે સ્થાનાંતર છે એમાં પણ શું થાય છે, વધારો થાય છે. ઓકે, તો અહીં આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ આપણે બીજા લેક્ચરમાં જોશું. થેન્ક યુ.